वेलकम फ्रेंड्स, आई एम तेजस खत्री इनवाइटिंग यू टू द वर्ल्ड ऑफ स्टैटिस्टिक थ्रू सूचक ई लर्निंग। मित्रों, लास्ट सेशन में आपणे रीत नंबर 2 पूर्ण मध्यक नी रीतना सूत्र नो उपयोग कर्यो हतो अने एक दाखलो पण भण्यो हतो। आशा राखू के रीत नंबर 2 तमारा दिमाग में सेट थई गई हशे अने पेलो जे दाखलो भणाव्यो ए तमने आवडी पण गयो हशे। हवे आजना सेशन मा आपणे एज रीतनी वधु प्रेक्टिस करशुं, आपणे एज रीतना हजी बे दाखला गणशुं जेथी करी अने बोर्ड एग्जाम मा तमने आ रीतना दाखला पूछाय तो 100% 5 मार्क पूरा मळे। तो मित्रों, टाइम वेस्ट नथी करता अने शुरू करीए छीए आजनुं सेशन। टेक्सबुक काढो, तमारी टेक्सबुक मां 2.2 अने दाखला नंबर छे 2। स्क्रीन पर पण रकम लखेली छे, ध्यान राखो, तमारी टेक्सबुक मां ध्यान राखो। अहीं 2.2 नी दाखला नंबर 2 नी रकम जे छे ए ध्यान थी वाचो। वाची लीधी, मने क्यों શું મેળવવાનો છે? એક્ઝેક્ટલી મેળવવાનો છે કાર્લ પિયર્સનનો સહસંબંધાંક। તો કાર્લ પિયર્સનનો સહસંબંધાંક મેળવવાનો છે। હવે તમે ચલ x અને ચલ y માં જે કિંમતો આપેલી છે એ ધ્યાનથી જો અને મને એ કહો કે આંકડા કેવા છે। મોટા મોટા છે, બરાબર છે? જો આંકડા મોટા હોય તો તમારે ને મારે કરવો પડશે સૌથી પહેલા x અને y નો સરવાળો। સૌથી પહેલા કોલમ બનાવીએ x અને પછીનું કોલમ બને y। x ની કિંમતો કઈ છે જુઓ જે 24 26 32 33 35 30 એનો સરવાળો કરો તો સરવાળો આવશે 180। y ની કિંમતો જો 27 24 22 20 15 24 અને એનો સરવાળો કરો તો એ સરવાળો આવશે 132। હવે x અને y નો સરવાળો થઈ ગયો છે, x બાર અને y બાર મેળવીએ તો x બાર આવશે 30 અને y બાર આવશે 22। આ x બાર અને y બાર કેવા છે? પૂર્ણાંક। તો મિત્રો, કરશું આપણે પૂર્ણ મધ્યકની રીતના સૂત્રનો ઉપયોગ। અને પૂર્ણ મધ્યકની રીતનો સૂત્ર કયો છે યાદ છે ને? સાથે ગાશું, r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં રૂટમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર રૂટમાં સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર। ચાલો તો આ સૂત્ર મુજબ હવે કોલમ બનાવવાનું કયું થશે? તો કે x માઇનસ x બાર, મતલબ x માંથી x બાર બાદ કરીને લખવાનો। x માંથી x બાર બાદ કરીને લખીએ તો 24 માંથી 30 બાદ કરવાના માઇનસ 6, 26 માંથી 30 માઇનસ 4, 32 માંથી 30 2, 33 માંથી 30 3, 35 માંથી 30 5 અને છેલ્લે 30 માંથી 30 0। બધી જ કિંમતોનો સરવાળો કરો તો સરવાળો આવશે 0। શું કામ? મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા 0 જ આવે। જબ તક સૂરજ ચાંદ રહેગા મધ્યકમાંથી લીધેલ વિચલન કા સરવાળા 0 આવેગા। હવે આપણે કરીએ y માઇનસ y બાર, મતલબ y માંથી y બાર બાદ કરીને લખવાનો। બાદબાકી કરીએ y માંથી y બાર, 27 માંથી 22 5, 24 માંથી 22 2, 22 માંથી 22 0, 20 માંથી 22 માઇનસ 2, 15 માંથી 22 માઇનસ 7 અને 24 માંથી 22 2। બધી જ કિંમતોનો સરવાળો કરો તો એ સરવાળો આવશે 0। મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા 0 જ આવે। પ્રાથમિક તૈયારીઓ થઈ ગઈ છે સૂત્રની શરૂઆત કરવા માટે, સૂત્રમાં કિંમતો મૂકવા માટે પહેલું કોલમ બનાવવું પડશે x માઇનસ x બાર અને y માઇનસ y બાર। તો ગુણાકાર કરીએ x માઇનસ x બાર અને y માઇનસ y બાર નો, x માઇનસ x બાર y માઇનસ y બાર નો ગુણાકાર। તો ગુણાકાર કરીએ તો માઇનસ 6
અને 5 માઇનસ 30 માઇનસ 4 અને 2 માઇનસ 8 2 અને 0 0 3 અને માઇનસ 2 માઇનસ 6 5 અને માઇનસ 7 માઇનસ 35 0 અને 2 0 બધી જ કિંમતોનો સરવાળો કરો તો કિંમત મળશે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર માઇનસ 79 હવે કોલમ બનાવવાનો થશે x માઇનસ x બાર નો સ્ક્વેર બધી જ કિંમતોનો સ્ક્વેર કરીએ તો માઇનસ 6 નો વર્ગ 36 માઇનસ 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 0 નો વર્ગ 0 આ બધા જ વર્ગોનો સરવાળો કરો તો સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર આવશે 90 હવે મિત્રો છેલ્લું કોલમ બનાવવાનું છે y માઇનસ y બાર નો સ્ક્વેર કરીએ તો y માઇનસ y બાર નો સ્ક્વેર 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 0 નો વર્ગ 0 માઇનસ 2 નો વર્ગ 4 માઇનસ 7 નો વર્ગ 49 2 નો વર્ગ 4 આ બધી જ કિંમતોનો સરવાળો કરીએ તો સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર આવશે 86 મિત્રો હવે આપણે સૂત્ર લખી અને સૂત્રમાં કિંમતો મૂકવાની છે તો સાથે ઘસું મારી સાથે સૂત્ર આ બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં રૂટમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર રૂટમાં સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર આ સૂત્રમાં માત્ર આપણે ત્રણ કિંમતો જ મૂકવાની છે તો આ ત્રણે ત્રણ કિંમતો મૂકીએ તો સ્ક્રીન ઉપર જો આ રીતના સ્ટેપ બનશે r બરાબર માઇનસ 79 છેદમાં રૂટમાં 90 અને બીજા રૂટમાં 86 હવે તમને ખબર છે શું કેલ્ક્યુલેશન થશે તો કે છેદની બંને કિંમતોનો ગુણાકાર છેદની બંને કિંમતોનો ગુણાકાર કરીએ તો સ્ટેપ બનશે માઇનસ 79 છેદમાં રૂટમાં 77 40 77 40 નું વર્ગમૂળ કરીએ તો માઇનસ 79 ના છેદમાં આવશે 87.98 માઇનસ 79 ના છેદમાં 87.98 બંનેનો ભાગાકાર કરીએ તો તમને જે માહિતી આપેલી હતી એ માહિતીમાં સહસંબંધાંક આવશે r બરાબર માઇનસ 0.90 મિત્રો અહીંયા આ વિડીયોને અહીંયા પોસ્ટ કરો અને તમારી રીતે આ દાખલો જાતે ગણો જાતે ગણશો તો તમને ખ્યાલ આવશે કેટલું સમજાઈ ગયું છે અને પછી એ ગણાઈ જાય એટલે વિડીયોને ફરી પ્લે કરો આપણે એક સરસ મજાનો દાખલો ગણવાનો છે મિત્રો દાખલો ગણાઈ ગયો બરાબર જવાબ આવી ગયો ઓકે છે હવે આપણે એક નવો દાખલો જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલ નથી એવો એક દાખલો ગણાવું રકમ તમારી સ્ક્રીન ઉપર છે ધ્યાન રાખજો જી રકમ એવી લખેલી છે કે સરેરાશ કિંમત પરથી મેળવેલા વેચાણ અને નફાના વિચલનો નીચે મુજબ આપેલા છે આ વિચલનો પરથી સહસંબંધાંકની ગણતરી કરો મિત્રો જે રકમ આપેલી છે એમાં વેચાણ અને નફાના વિચલનો આપેલા છે જે કિંમતો જોશો તો તમને ખ્યાલ આવશે આંકડા નાના છે મિત્રો તમારો વિચાર જે આવે છે એ ખોટો છે આંકડા નાના છે સીધી રીતના સૂત્રનો ઉપયોગ થશે એવો વિચાર તમે કરતા હશો પણ આવું કરતા નહીં કારણ કે અહીંયા ચલની કિંમત નથી અહીંયા તમને જે કિંમતો આપેલી છે એ ચલની કિંમતના વિચલનો અને એ પણ મધ્યકમાંથી લીધેલા વિચલનો છે એટલે હું તેજસ સાહેબ તમને આ સલાહ આપું છું કે તમે એક્સ અને વાય તરીકે આ દાખલો ટ્રીટ કરતા નહીં આ દાખલામાં જે કિંમતો છે એ એકચ્યુઅલીમાં કિંમતો છે એક્સ માઇનસ એક્સ બાર અને y માઇનસ y બાર તો મિત્રો અહીંયા એ લોકોએ આપણને સીધી જ x માઇનસ x બાર અને y માઇનસ y બાર ની કિંમતો આપેલી છે એટલે અહીંયા દાખલો ગણવા માટે 7 કોલમ નહીં થાય કેટલા થશે તો કે
પાંચ જ કોલમ, બે કોલમ ઘટી જશે. ક્યાં? તો કે એક્સ અને વાય. તો પાંચ કોલમ બનાવીએ આપણે. સ્ક્રીન ઉપર ધ્યાન રાખશો તમે, પહેલું કોલમ બનશે એક્સ માઇનસ એક્સ બાર જે આપણને આપેલો છે, બીજું કોલમ બનશે વાય માઇનસ વાય બાર. ચાલો તો સાથે લખીએ, એક્સ માઇનસ એક્સ બાર શું આપેલા છે જુઓ, જી ધ્યાન રાખો, માઇનસ ત્રણ, બે, પાંચ, માઇનસ સાત, ત્રણ, નવ, માઇનસ છ અને માઇનસ ત્રણ. વાય માઇનસ વાય બાર જે આપેલા છે ધ્યાન રાખો, જે માઇનસ બે, માઇનસ એક, ત્રણ, માઇનસ ત્રણ, બે, પાંચ, માઇનસ ચાર અને ઝીરો. મિત્રો તમને જણાવી દઉં, આ મધ્યક માંથી લીધેલા વિચલનો છે. આનો સરવાળો કરશો શું આવશે, કયો જી? બરાબર ઝીરો જ આવે, કારણ કે મધ્યક માંથી લીધેલા વિચલન નો સરવાળો શું આવશે, ઝીરો. તો ટોટલ મારીને લખીએ, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઝીરો, સિગ્મા વાય માઇનસ વાય બાર ઝીરો. હવે આપણે કોલમ બનાવવાનું છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર નો ગુણાકાર. તૈયાર કરીએ નવું કોલમ, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર નો ગુણાકાર. તો માઇનસ ત્રણ માઇનસ બે છ, બે માઇનસ એક માઇનસ બે, પાંચ ત્રણ પંદર, માઇનસ સાત માઇનસ ત્રણ એકવીસ, ત્રણ દો છ, નવ પંચા પિસ્તાલીસ, માઇનસ છ અને માઇનસ ચાર ચોવીસ, માઇનસ ત્રણ અને ઝીરો ઝીરો. આનો સરવાળો કરો એટલે કિંમત મળે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એકસો ને પંદર. હવે કરવાનો છે એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. નવું કોલમ બનાવીએ એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર કરીએ તો માઇનસ ત્રણ નવ, બે ચાર પાંચ પચીસ, માઇનસ સાત ઓગણપચાસ, ત્રણ નવ નવ એક્યાસી, માઇનસ છ છત્રીસ, માઇનસ ત્રણ નવ. બધી જ કિંમતોનો સરવાળો કરો તો કિંમત મળશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર બસો ને બાવીસ. છેલ્લું કોલમ બનાવી લઈએ, કોલમ બનશે વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર. છેલ્લું કોલમ બનાવીએ વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર. માઇનસ બે ચાર, માઇનસ એક એક, ત્રણ નવ, માઇનસ ત્રણ નવ, બે ચાર, પાંચ નો વર્ગ પચીસ, માઇનસ ચાર સોળ અને ઝીરો નો વર્ગ ઝીરો. આ સ્ક્વેર થાય ટોટલ મારો, તો સિગ્મા વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર આવશે 68. આખું કોષ્ટક તૈયાર થઈ ગયું છે, જરી રાહ નથી જોવી. મુખ્ય સૂત્ર સાથે ગાશો સૂત્ર, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં રૂટમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર રૂટમાં સિગ્મા વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર. આ સૂત્રમાં ત્રણ જ કિંમતો મૂકવાની છે, ત્રણ કિંમતો મૂકીએ તો સ્ટેપ બને આર બરાબર એકસો પંદર છેદમાં રૂટમાં બસો બાવીસ અને બીજા રૂટમાં અડસઠ. હવે ગુણાકાર કરશું છેદની કિંમતોનો, છેદની કિંમતનો ગુણાકાર કરીએ તો સ્ટેપ બનશે આર બરાબર એકસો પંદર છેદમાં રૂટમાં પંદર ઝીરો છન્નું. પંદર ઝીરો છન્નું નું રૂટ કાઢીએ તો પંદર ઝીરો છન્નું નું વર્ગમૂળ આવશે 122.87, એટલે સ્ટેપ બનશે 115 ના છેદમાં 122.87. આ બંને કિંમતોનો ભાગાકાર કરીએ તો આપણને જે રકમ આપેલી હતી એ રકમનો સહસંબંધાંક મળશે આર બરાબર 0.94. આ રીતે પૂર્ણ મધ્યકની રીતના સૂત્રનો ઉપયોગ કરી ચલ એક્સ અને ચલ વાય વચ્ચેના સહસંબંધાંક મેળવતા તમે શીખ્યા. આ રીતે ચલ એક્સ અને ચલ વાયના સહસંબંધાંકની રચના થશે, ચલ એક્સ અને ચલ વાય વચ્ચેનો સહસંબંધાંક મેળવી શકાશે. હજી પણ અલગ અલગ રીતોનો અભ્યાસ કરવાનો બાકી છે. તો મિત્રો સૂચક ઈ લર્નિંગ ચેનલમાં હજી પણ આપણે ઘણા બધા સેશન્સ જોવાના છે, ભણવાના છે, સમજવાના છે અને ગણવાના છે. આ વસ્તુ કરવા માટે ભૂલતા નહીં સબસ્ક્રાઇબ બટન દબાવવાનું અને કમેન્ટમાં કાંઈ સજેશન હોય તો અચૂક મૂકશો. અમે
તત્પર છીએ તમારા સજેશન માટે. આજની તારીખમાં હું તેજસ ખત્રી સૂચક ઈ-લર્નિંગમાં તમારાથી અલવિદા લઉં છું. જય ભારત, જય હિન્દ.